सो गुड मॉर्निंग गाइस, वेलकम बैक टू अनदर वीडियो। वो टाइम को जो ब्लॉग आयो जन तमने खाओ पड़ी गई से थंबनेल ने टाइटल जो के सु नऊ करा जो सो छु आनंद रेवन छु आनंद मा એટલે જવાનું છું આણંદ જ એક વસ્તુ કરા આણંદ વિદ્યાનગર। સો બતાવો આગળ જઈને સુ કરાવ છે। વર્ષોથી દિલની તમન્ના હતી કે આવું કંઈક કરાઈએ, જે હવે પૂરી થશે। દિવાળીનો ટાઈમ છે, થોડો ફ્રી થયો છું, હવે વ્લોગે હવે આવશે। કારણ કે એક બે દિવસમાં ટ્રીપ પર નીકળું છું, નાની મોટી નહીં, 8 દિવસની મારી ટ્રીપ રહેવાની છે। એ પણ અમે બે કાઢી લઈ જવાના ફૂલ ફેમિલી। હું માર્કી બેચ જોઈએ છે, બીજું કોઈ નહીં આવતું, અને એની માટે ટ્રીક સ્પેશિયલ થાય છે નહીં ચાર્જર નહીં છે કે કેવું થશે, દુખશે બહુ દુઃખ હે ડેડી, તમારો કેવો એક્સપિરિયન્સ રહ્યો? સારું રહ્યું, દુખ્યો છે થોડું પણ સારું રહ્યું, પણ મેં જે વિચારેલું એટલે એ લેવલ સુધી તો નહીં દુખ્યું, નોર્મલ જનજનાટી થતી હોય કીડીઓ કરતી હોય એવું લાગે છે। એક બીજું ટેટુ રહ્યું
જો થોડોક ટાઈમ લાગશે કારણ કે ભાઈ એ બિઝી છે આપણને એમનો બહુ ટાઈટ શેડ્યુઅલમાં એપોઇન્ટમેન્ટ આપી હતી અને ફર્સ્ટ પ્રાયોરિટીમાં કામ કરી આવ્યું એટલે થોડીક વાર પછી હજુ આવીશું એમનો ફોન આવશે એટલે અને બીજું એ કંઈ પણ આવીશું બે દિવસ પછી આ વિડીયો શૂટ કરું છું કન્ટિન્યુ કરું છું બ્લોગ આ જો આનંદ તમે જોયું હતું પછી કાં લખાવી નહીં કાં એટલું પેન કરું છું બે દિવસ વજન તો ઉચકાય નહીં અને હાથે વળતો નથી એટલી ખરાબ હાલત હતી આજે સારું લાગે છે અને આજ રાતથી આપણે એક નવી પીસ ચાલુ થાય છે એટલે હું એના ટેન્શનમાં તો બે દિવસ થઈ ગયું એનું રિકવરી આજે સારું છે હજુ પેન છે થોડું થોડું પણ એ તો 15 દિવસ સુધી રહેશે બાકી ટેટુ જો એકદમ જબરજસ્ત આવ્યું છે જેટલું પેન ટેટુ બનાવતા નથી તો એના પછી થયું છે બોલો અંબે માત કી જય તો ટાઈમ થયો છે 12:30 ઓલરેડી આપણે 1.5 કલાક લેટ છે 12 વાગે નીકળવાનું હતું જે ગાડી બીજી છે એ તો નીકળી ગઈ અને હવે આપણે નીકળ્યા ખાલી પેટ્રોલ લેવાનું બાકી છે બાકી ઓલ સેટ છે આ ગાડીમાં અમે 4 જણ તો છે જો આગળથી જોઈએ કેટલા લોકો જોડાય છે ગાડી માટે અને નાઇટ ડ્રાઇવિંગ રહેવાનું સવાર સુધી આપણે પહોંચી જઈશું કઈ જવાનું પહેલું લોણાવાડા આરસીસી રોડ ઓલમોસ્ટ બની ગયો છે લાસ્ટ ટાઈમ જ્યારે આવ્યો હતો ત્યારે કામ ચાલતું હતું લાસ્ટ ટાઈમ એટલે 3 વખતથી જાઉં છું એ કામ ચાલુ જ હોય છે આરસીસીનું અને એટલો ટ્રાફિક હોય છે પણ આ વખતે રોડ બની ગયો છે અને ટ્રાફિક એકદમ સોલ્વ થોડું ઘણું કંઈક કામ બાકી છે પણ ઓલમોસ્ટ ડન થઈ ગયું છે અને જો આ રોડ બન્યા પછી તો જબરજસ્ત લાગે છે હજુ અમુક ગાડી રોંગ સાઈડ આવે છે કારણ કે સામે સાઈડ કામ ચાલતું હશે એટલે પણ ટ્રાફિક નહીં બિલકુલ અને રોડે લેવલવાળો નહીં આરસીસી રોડનું જો કે નેચર જ છે ઉપર નીચે તો રહેવાનું જ સો ફિલહાલ અમે પિલાડ ક્રોસ કર્યું અને વસઈની ખાડી હવે આવશે વસઈની ખાડી પછી આપણે ફાઉન્ટેન હોટલથી રાઈટ સાઈડ લેફ્ટ સાઈડ વળી જવાનું એટલે સીધા જ પુણેવાળા હાઈવે અને ત્યાંથી લુણાવાળા પુણેમાં 20 તારીખે પાછું ઇલેક્શન છે એટલે આઈ નો મન કંઈક ના કંઈક તો પોલીસવાળા રોકશે ગાઈસ ફાઇનલી લુણાવાડા પહોંચી ગયા 12 કલાકની અંદર 12 કલાકે હજુ નહીં થયા અમારે 1:30 વાગે નીકળેલા હજુ તો 10 જ વાગ્યા છે ગુજરાતથી સુરત થઈને જે બોમ્બે આવે છે ને એ રસ્તો ખરાબ છે બાકી આ રસ્તો બોમ્બે પછી જોરદાર રસ્તો છે પુણાવાળો હાઈવે